नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय गणित गम्मत। अत्यार सुधी आपणे पाठ 11 सुधी अभ्यास कर्यो। આજે આપણે પાઠ 12 આપો અને લો, આપો અને લો પાઠનો અભ્યાસ કરીશું। તમે પાઠ 11 સુધી લેસન લખી દીધું હશે નોટમાં। 11મો પાઠ લીટીઓ એમાં તમને લેસન આપ્યું હતું, સાપોથીમાં પૂરવાનું કહ્યું હતું, કમ્પ્લીટ કરી દીધું હશે લેસન તમે। આજે આપણે પાઠ 12માં ભણીશું આપો અને લો, આપો અને લો। તો અહીંયા આપણે આપો અને લોમાં જોઈશું, કિન્નરી બજારમાં મોતી વેચે છે, કિન્નરી છે એ બજારમાં મોતી વેચે છે, તે છૂટા મોતી અને 10 મોતીનો હાર વેચે છે। કિન્નરી છે એ મોતીનો હાર અને છૂટા મોતી વેચે છે। રાજિયાને 12 મોતી જોઈએ છે, રાજ્ય છે એને 12 મોતી જોઈએ છે, તેથી કિન્નરી તેને એક હાર અને 2 છૂટા મોતી આપે છે। આ એક હાર છે એ 10 મોતીનો છે, 10 મોતીનો એક હાર બને અને છૂટા 2 મોતી આપે છે, 10 ને 2 કેટલા થાય? 12 મોતી થઈ જાય। તો એક હાર આપે છે અને 2 છૂટા મોતી આપે છે। હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો। તો કેટલાક બાળકો છે બીજા, એ કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે આપણે શોધવાનું છે। તો નીચે આપણે એને કોષ્ટક આપ્યું છે, એમાં મોતી, 10 મોતીનો હાર, છૂટા મોતી, એવી રીતે આપણને મોતી બતાવ્યા છે। તો કેટલા મોતી લેવાના અને કેટલા, કોણ લે છે મોતી અને એમાંથી કેટલા હાર આપે છે અને કેટલા છૂટા મોતી આપે છે એ આપણે જોઈએ। તો પહેલું છે રાજિયા, તો રાજિયાને 12 મોતી જોઈએ છે, કેટલા જોઈએ છે? 12 મોતી જોઈએ છે, એટલે 12 મોતી માટે આપણે એક હાર આપવાનો અને 2 છૂટા મોતી આપવાના, તો 10 મોતીનો એક હાર બને, એટલે એક હાર અને 2 છૂટા મોતી આપ્યા। હવે જોઈએ છીએ રીમા, તો રીમાને કેટલા મોતી જોઈએ છે? 17, કેટલા જોઈએ છે? 17, તો 17 મોતી રીમાને જોઈએ છે, તો એને આપણે કેટલો હાર આપીશું અને કેટલા છૂટા મોતી આપીશું? હા, ખબર છે તમને કે રીમાને 17 મોતી જોઈએ છે, તો કેટલા હાર આપીશું અને કેટલા છૂટા મોતી આપીશું? તો રીમાને 17 મોતી જોઈએ છે, તો એને એક હાર આપીશું અને 7 છૂટા મોતી આપીશું। આ એક હાર અને 7 મોતી ગણી આપણે 1, 2, 3, 4, 5, અને 7, 10 ને 7 કેટલા થાય? 17, તો 17 મોતી થઈ ગયા, છૂટા મોતી 7 આપવાના। આ રીતની કેટલા મોતી જોઈએ છે? 24, કેટલા જોઈએ છે? 24, તો 24 મોતી માટે કેટલા 10 મોતીનો હાર આપીશું અને કેટલા છૂટા મોતી આપીશું? તો આપણે 24 જોઈએ છીએ, તો દશકમાં 2 છે, તો દશકમાં 2 છે, તો એટલે 2 હાર આપવાના થશે, કેટલા થશે? 2 હાર અને કેટલા 4 એકમમાં છે, એટલે 4 છૂટા મોતી આપવાના થશે। કેટલા હાર આપવાના થશે? 2 દશકમાં છે એટલે 2 હાર આપવાના થશે, 10 ને 10 20, 20 ને 1 21, 22, 23 અને 24 થઈ જાય 24 મોતી। તો આવી રીતે ગણી લેવાના। સોનું, તો સોનુંને કેટલા મોતી જોઈએ છે? તો સોનુંને 35 મોતી જોઈએ છે, કેટલા? 35,
તો 35 મોતીમાં 10 મોતીનો હાર કેટલા જોશે અને સુટ્ટા કેટલા મોતી જોશે? હા ખબર છે, તો જોઈએ. તો આપણે એકમમાં હોય એટલે સુટ્ટા મોતી જોઈએ અને દશકમાં જે સંખ્યા હોય એટલા હાર જોઈએ, એ યાદ રાખવાનું, એટલે તમને સહેલાઈથી તમને આવડી જશે. જે એકમમાં જે સંખ્યા છે એવા એના સુટ્ટા મોતી જોશે અને જે દશકમાં સંખ્યા છે એટલા આપણે હાર જોશે. ખબર પડી? તો 3 હાર કેટલા છે દશકમાં? 3. તો કેટલા હાર જોશે 10 ના? 1, 2, 3. આવી રીતે 3 હાર દોરી દેવાના અને અહીંયા સુટ્ટા મોતી દોરવાના છે 35. તો 5 મોતી સુટ્ટા દોરવાના. 1, 2, 3, 4, 5. 5 એકમમાં છે એટલે 5 સુટ્ટા મોતી આવશે અને 3 હાર આવશે. તો 10, 20, 30. 30 પૈકી કેટલા આવે? 31, 32, 33, 34 અને 35 થઈ ગયા 35. આવી રીતે ગણી લેવાના, બરોબર? સીમર, તો સીમરને કેટલા મોતી જોઈએ છીએ? તો સીમરને 31 મોતી જોઈએ છીએ. તો સીમરને 31 મોતી જોઈએ છીએ તો આપણે એને કેટલા હાર આપવાના અને કેટલા મોતી આપવાના સૂટા? તો એકમમાં એક જ છે એટલે 1 મોતી સૂટો આપવાનો અને હાર કેટલા આપવાના? દશકમાં 3 છે 3 હાર આપવાના થશે, બરોબર? 3 હાર આપો એટલે 10, 20 ને 30. 30 થઈ ગયા, 30 ને 1, 31 થઈ ગયા. એવી રીતે 3 હાર દો દેવાના. આવી રીતે 10, 10 ના 1, 2, 3 આમ દોર્યા. એવી રીતે તમારે પણ હાર દોરવાના છે અને અહીંયા સૂટો મોતી એક દોરી દેવાનો. 10, 20 અને 30. 30 પૈકી કેટલા આવે? 31. તો 31 મોતી થઈ ગયા ને. આવી રીતે તમારે સહેલાઈથી ગણી શકો છો. એકમ અને દશક તમને આવડતા હશે તો તમને હાર અને મોતી સૂટા પાડતા આવડશે. કેટલા સૂટા જોશે અને કેટલા હાર જોશે? જે એકમમાં છે સંખ્યા આવે એટલા સૂટા મોતી જોશે અને જે દશકમાં સંખ્યા આવશે એ તમારા એટલા હાર બનશે, બરોબર? એ તમારે યાદ રાખવાનું. તો તમે સહેલાઈથી તમે હાર અને સૂટા મોતી પાડી શકશો, બરોબર? તો હવે આગળ જોઈશું. તમને એકમ અને દશક તમે અગાઉ શીખવ્યું હતું, તમને ખબર છે ને કે એકમ અને દશકમાં જ્યારે એકમમાં જે સંખ્યા હોય એની સ્થાન કિંમત એન એ જ રહેશે. 1 હોય તો 1 જ રહેશે, 2 હોય તો 2 જ રહેશે. જ્યારે દશકમાં જે સંખ્યા હોય એની સ્થાન કિંમત 1 હોય તો એની 10 થઈ જાય છે, 2 હોય તો 20 થઈ જાય છે અને 3 હોય તો 30 થઈ જાય છે. એવી રીતે સ્થાન કિંમત બદલાય છે એકમમાં, બરોબર ને? ખબર પડી ને? તો આપણે હવે આગળ જોઈશું. તો રીમા અને રાજ્યાએ ભેગા મળીને કેટલા મોતી લીધા? તો આ રીમા અને રાજ્યા, આ રીમા અને રાજ્યાએ મળીને કેટલા મોતી લીધા? ખબર છે તમને કેટલા લીધા? તો રીમા અને રાજ્યાના મોતી ગણવાના આપણે. કેમને કેટલા મોતી લીધા છે? 12 વત્તા 17. 12 અને 17 નો આપણે સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો કરવાનો. આપણે સરવાળા શીખી ગયા છીએ આગળ, તો તમને સરવાળા કરતા આવડતા જ હશે. મેં તમને શીખવ્યા હતા અગાઉના પાઠમાં. 12 વત્તા 17 કેટલા થાય? એટલા રીમા અને રાજ્યાએ મોતી લીધા, બરોબર? બાળકોને મોતી, દીવાશ્રી, બટનનો ઉપયોગ કરીને 10ના જૂથ બનાવવા પ્રોત્સાહિત કરો. આ મહાવરો તેમની સમજ મુજબ કરવા મદદરૂપ બનશે. તમે દીવાશ્રીની 10-10નો બટન, 10-10ના જૂથ બનાવીને તમે આવી રીતે 10-10 અને સૂટા દીવાશ્રી એનું જૂથ બનાવી શકો છો, બરોબર? 10-10ના જૂથ બનાવીને તમે દીવાશ્રી બટનનો ઉપયોગ કરીને 10-10 દીવાશ્રીઓને જૂથ પાડી શકો છો. 10, 20, 30 એવી રીતે તમે એકમ અને દશક શીખી શકો છો, બરોબર? તો તમે આનો ઉપયોગ કરીને તમે જૂથ બનાવી શકો છો. આપણે અગાઉ હાર અને મોતી સૂટા કેટલા છે એ જોયું. એવી રીતે આગળ જોઈશું રાજ્યા અને રીમાએ કેટલા મોતી લીધા એનો સરવાળો કરીશું. તો રાજ્યા અને રીમાએ કેટલા મોતી લીધા? તો તમને હાર આપ્યો છે. 1 હાર કેટલા મોતીનો હોય છે? 10. 10 ને 1, 11 અને 12
અને રીમાના કેટલા મોતી છે? એક હાર છે એટલે 10, 11, 12, 13, 14, 15, 16, 17. તો રાજ્યાએ 12 મોતી લીધા અને રીમાએ 17 મોતી લીધા. હમ રાજ્યા પાસે એક હાર અને 2 સૂટા મોતી છે. તો રાજ્યા પાસે એક હાર અને 2 સૂટા મોતી છે. રીમા પાસે એક હાર અને 7 સૂટા મોતી છે. બરાબર, તમે તેને આ મુજબ લખી શકો છો. તમે આ મુજબ લખી શકો કે રાજ્યા પાસે એક હાર અને 2 સૂટા મોતી છે અને રીમા પાસે એક હાર અને 7 સૂટા મોતી છે. તો હવે આપણે લખીશું અહીંયા એક હાર અને અહીંયા એક મોતી. તો કે મોતી આ સાઈડ બતાવે છે અને અહીંયા હાર બતાવે, સૂટા મોતી બતાવે છે અને અહીંયા હાર. તો અહીંયા કેટલા હાર વપરાય છે અને કેટલા સૂટા મોતી વપરાય છે આપણે જોઈએ. તો 12, તો એક હાર અને 2 મોતી સૂટા વત્તા એક હાર અને 7 સૂટા મોતી. તો આપણે હવે આ બંનેનો સરવાળો કરીશું તો કેટલા થાય છે ખબર છે? કેટલા થાય છે કે હા, તો 2 ને 7, 2 ને 7 કેટલા થાય? 2. તો 7 પછી કેટલા આવે? 8 અને 9. કેટલા થયા? 9. અને 1 ને 1, 2, તો એ 2 લખીશું. તો રાજ્યા અને બંનેના કેટલા મોતી થયા? 29. કેટલા મોતી લીધા? 29. પહેલા આપણે સૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ. હવે આપણે બંને આ સૂટા મોતી ગણ્યા આપણે તો 9 થયા. કેટલા થયા? 9. આ સૂટા મોતી ગણ્યા, 2 અને 2, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, તો 9 મોતી થયા. અને આ 1 અને 2, 2 હાર થયા. તો અહીંયા 12 વત્તા, તો 2 ને 7 કેટલા થયા? 9 થયા. અને 1, 1 અને 2 થયા, તો કેટલા મોતી સૂટા રહ્યા? 9. 9 સૂટા મોતી છે. તેથી આ ખાનામાં હું 9 લખું છું. 9 સૂટા મોતી છે એટલે આ ખાનામાં 9 લખે છે. આ બિલ્લીબેન બતાવે છે, મ્યાઉ બિલ્લીબેન, બરાબર. તો 9 મોતી સૂટા છે અને 1 ને 1, 2 હાર છે. એ આગળ તમને બતાવશે કેટલા હાર છે અને કેટલા મોતી છે. 9 મોતી સૂટા બતાવ્યા. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. હવે જોઈશું અહીંયા આપણને એક હાર અને 2 મોતી, એક હાર અને 7 સૂટા મોતી બતાવે છે. 12 વત્તા 17 બરાબર કેટલા થયા? 29. હવે બધા હાર ભેગા કરો અને ગણો. હવે હા, બધા હાર ભેગા કર્યા તો 1 અને 2 થયા. કેટલા થયા? 2 થયા. હવે એને આપણે ગણવાના કીધા છે બધા. હવે બધા હાર ભેગા કરો અને ગણો. તો 1 અને 2, તો કેટલા હાર થાય છે? 2. 2 હાર છે. તેથી હું આ ખાનામાં 2 લખું છું. 2 હાર છે એટલે અહીંયા આપણે 9 મોતી તો આપણે છૂટા પાડેલા, છૂટા મોતી 9 છે તો લખી દો આપણે. અને અહીંયા 2 લખ્યા ફરીથી. 2 હાર છે તેથી હું આ ખાનામાં 2 લખું છું. મને જવાબ મળી ગયો. શું કહે છે? મને જવાબ મળી ગયો. રાજ્યા અને રીમા પાસે 2 હાર અને 9 સૂટા મોતી છે. રાજ્યા અને રીમા, અહીંયા રીના નહીં રીમા છે. શું છે? રીમા. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રીમા પાસે 2 હાર અને 9 સૂટા મોતી છે. સાચો જવાબ મળી ગયો ને. કેટલા થયા? બગર 9 કેટલા થાય? 29. સાચો જવાબ, રાજ્યા અને રીમા પાસે કુલ 29 મોતી છે. કેટલા છે? 29 મોતી. મહાવરાનો સમય, મહાવરાનો સમય. રાજ્યા અને સોનુએ કેટલા મોતી લીધા? તો રાજ્યા અને સોનુએ આપણે કોષ્ટક જોઈ જોઈએ એમાં કેટલા મોતી લીધા હતા. તો રાજ્યાએ કેટલા લીધા હતા? 12 મોતી લીધા હતા. કેટલા લીધા હતા? 12. એક હાર અને 2 મોતી બતાવ્યા સૂટા. 10, 11 ને 12 કેટલા મોતી લીધા? રાજ્યાએ 12 અને સોનુએ 10, 20, 30. 30 પછી કેટલા આવે? 31, 32, 33, 34 અને 35. કેટલા આવે? 35.
તો સોનુએ 35 મોતી લીધા. તો અહીંયા પણ 30 ને 5 35 અને 1 10 ને 2 12. તો પહેલા લખીશું રાજ્યાએ 1 હાર અને 2 સૂતા મોતી લીધા વત્તા સોનુએ 3 હાર અને 5 સૂતા મોતી લીધા. તો આપણે સરવાળો ક્યાંથી કરવાનો છે તમને ખબર છે? જમણી સાઈડથી આપણે સરવાળોની કરવાનો હોય છે. પહેલા આ સૂતા મોતીનો કરવાનો અને પછી હારનો સરવાળો કરવામાં આવે છે. તો પહેલા આપણે ગણીશું કે રાજ્ય અને સોનુએ કેટલા મોતી લીધા. તો ગણીશું આપણે 2 અને 5. 2 અને 5 કેટલા થાય? તો 5 પછી કેટલા આવે? 6 અને 7 કેટલા થાય? બોલો તમે 2 અને 5 કેટલા થાય? સાત. તો અહીંયા લખીશું 7. કેટલા લખીશું? 7. પછી 1 અને 3. 1 અને 3 કેટલા થશે? 3 પછી કેટલા આવે? 4. 3 ને 1 4 થાય. તો અહીંયા લખીશું 4. ખબર પડી? આવી રીતે આપણે સરવાળો કરવાનો છે. તો રાજ્ય અને સોનુએ ખાલી જગ્યા મોતી લીધા. તો રાજ્ય અને સોનુએ કેટલા મોતી લીધા છે? તો આપણે સરવાળો કર્યો, કેટલા મોતી લીધા? તો 7 સૂતા મોતી લીધા અને 4 હાર લીધા. સોનુ અને રાજ્યએ 4 7 કેટલા થાય? 47. તમને અંક અને અંક આવડતા હશે તો તમને ખબર પડશે કે 4 7 47 થાય. તો રાજ્યએ અને સોનુએ 47 મોતી લીધા. તો અહીંયા આપણે લખીશું કેટલા? 47. તો 47 મોતી આવી રીતે તમારે ખાલી જગ્યામાં ચોપડીમાં લખવાનું છે. ટીચરે જેવું ચોપડીમાં લખ્યું છે એવું તમારે પણ લખવાનું છે, બરોબર? હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. એક વધારાનો હાર. એક વધારાનો હાર. તો એક વધારાનો હાર રીમા અને આરીફે લીધેલા મોતી. તો રીમા અને આરીફે કેટલા મોતી લીધા છે તમને ખબર છે? આપણે પહેલા કોષ્ટમાં આગળ જોયું કે આરીફે કેટલા મોતી લીધા અને રીમાએ કેટલા મોતી લીધા. તો આરીફે 24 મોતી લીધા હતા અને રીમાએ આગળ જોયું રીમા અને રાજ્યનું જોયું ને કેટલા મોતી લીધા હતા. તો રીમાએ 17 મોતી લીધા હતા. કેટલા? 17. તો અહીંયા આપણને બતાવ્યું છે રીમા અને આરીફે લીધેલા મોતી. તો રીમાએ 1 હાર અને કેટલા મોતી લીધા છે સૂટા? 1 2 3 4 5 અને 7. તો 7 સૂટા મોતી લીધા છે. જ્યારે આરીફે 2 હાર અને કેટલા સૂટા મોતી લીધા છે? 1 2 3 4 10 20 પછી કેટલા આવે? 21 22 23 અને 24. તો આ રીતે 24 મોતી લીધા છે. તો અહીંયા આપણને હાર અને અહીંયા સૂટા મોતી આપ્યા છે. તો અહીંયા હાર લખીશું અને અહીંયા સૂટા મોતી લખીશું. તો રીમાએ 1 હાર અને 7 સૂટા મોતી લીધા છે. જે વત્તા જ્યારે આ રીતે 2 હાર અને 4 સૂટા મોતી લીધા છે. તો આ બંનેનો હવે આપણે સરવાળો કરીશું. ખબર પડી? આ બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો કરીશું 7 વત્તા 4 બરાબર કેટલા? 7 ને 4 કેટલા થાય તમને ખબર છે? 7 અને 4 નો સરવાળો કરવાનો છે. 7 પછી 4 લીધા કરીશું. 1 2 3 અને 4. 7 પછી કેટલા આવે? 8 9 10 અને 11. કેટલા આવશે? 11. તો મેં તમને વધીવાળા દાખલા કરાવ્યા હતા. આ વધીવાળા દાખલા છે એટલે 11 આવ્યા એટલે વધીવાળો દાખલો છે. 11 આવ્યા તો 11 નો અહીંયા 1 મૂકીશું
અને આ એકડા ઉપર આપણે વાદી મૂકીશું, આ એકડા ઉપર આપણે વાદી કરીશું. હવે જોઈએ કેટલા હા થાય છે વધી મૂકી, તો આપણે વધીને પણ ગણવી પડશે. હવે તો વધીમાં એક છે, એકને એક, બે, અને બે ને બે કેટલા થાય? ચાર. તો કેટલા હા થયા? ચાર. બે, ત્રણ અને ચાર કેટલા હા થયા? તો ચાર. તો કુલ કેટલા થશે? તમને ખબર છે કેટલા મોતી થયા? આપણે બરાબર કરવાના, બરાબર હવે ઉમેરો. હવે ઉમેર્યા, રીમા પાસે 17 મોતી છે અને આરીફ પાસે 24 મોતી છે. એ બંને ભેગા મળીને કેટલા મોતી થાય છે? 41 થાય છે. બેના થઈને, બંનેના મળીને 41 મોતી થાય છે. આપણે તો આગળ જોઈશું. હજુ મારા પહેલા બધા સૂતા મોતી જ ગણવા પડશે. એને કહ્યું કે મારે પહેલાં સૂતા મોતી ગણવા. આપણે સૂતા મોતી ગણ્યા, ત્યાં સૂતા મોતી આપ્યા છે આપણને. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ ને અગિયાર. અગિયાર થયા મોતી. તો સૂતા કેટલા થયા? તો 11 સૂતા મોતી છે. તો હું વાદળી ખાનામાં શું લખું? હે, 11 સૂતા મોતી છે તો આ વાદળી ખાનામાં હું શું લખું? તો વાદળી ખાનામાં આપણે એક લખીશું. કેટલા લખીશું? એક. 10 સૂતા મોતી એક હાર બનાવે છે, બરાબર. તેથી એક હાર વધુ ઉમેરો. સૂતા મોતી છે, એક હાર બનાવે છે, બરાબર. તેથી એક હાર વધુ ઉમેરો. તો અહીંયા એક થશે અને અહીંયા એક હાર ઉમેરાશે. વધારાનો એક હાર યાદ રાખવા હું નાનો એક લખું છું. એ વધારાનો એક યાદ રાખવા માટે આપણે અહીંયા નાનો એક લખીએ છીએ. તો કેટલા થશે? એક ને એક બે, બે ને બે ચાર. કેટલા થશે? ચાર. તો અહીંયા આપણે જોઈએ 7 ને 4 કેટલા થાય? તો 7 ને 4 એ લખે છે, આ નાનો એક લખેલો છે આની ઉપર. 7 ને 4 11, 11 એક ને એક બે, અને બે ને બે ચાર. અહીંયા 41 થશે. તો રીમા અને આરીફે કેટલા મોતી લીધા છે? 41. કેટલા લીધા છે? 41 મોતી લીધા છે. તમને ખબર પડી કે 17 વત્તા 24 બરાબર કેટલા મોતી થાય? તો 41 મોતી થાય. આ તમારે યાદ રાખવાનું છે કે વધી ઉપર જે એકડો આવે છે એ પણ તમારે યાદ રાખવો પડશે. જો તમે વધી ગણવામાં નહીં આવે તો તમારો સરવાળાનો દાખલો છે એ ખોટો પડશે, બરોબર. તો વધી મૂકો તે તમારે એની પણ ગણતરી કરવાની છે. મેં તમને થોડાક શીખવાડ્યા હતા સરવાળા વધીવાળા દાખલા, એટલે તમને થોડું યાદ હશે. એટલે તમે વધીવાળા દાખલામાં જે વધી મૂકીએ એની ગણતરી કરવાની છે, બરોબર. અહીંયા આપણો ભાગ એક પૂરો થાય છે. તો હોમવર્કમાં તમારે લખવાનું છે ચોપડીમાં જ. ચોપડીમાં જે સરવાળા મેં લખ્યા છે એ તમારે લખવાના છે. નોટમાં કંઈ લખવાનું નથી, ચોપડીમાં, માત્ર ચોપડીમાં જ લખવાનું છે વિડીયો જોઈને, બરોબર. હોમવર્કમાં જે મેં ચોપડીમાં લખ્યું એ તમારે ગણતરી કરીને લખવાનું છે. જે વધી મૂકીએ છીએ, અહીંયા વધી આપણને એક આપી, અહીંયા મેં લખી છે વધી, એ વધીની ગણતરી તમારે કરવાની, બરોબર. તો ગણતરી નહીં લો ગણતરીમાં તો તમારો સરવાળાનો દાખલો ખોટો પડશે, બરોબર. જવાબ જ ખોટો આવશે. એટલે વધીવાળા દાખલામાં વધીની ગણતરી કરવી પડશે, બરોબર. તો અહીંયા ભાગ એક પૂરો થાય છે. પાઠ 12 આપો અને લોનો, બરોબર. તો હવે નેક્સ્ટ ટાઈમ આગળના પીડીએમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.